જય ગુરુદેવ. ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. આજનો વિષય છે ગાયત્રી નો મહિમા ચિત્રાવલી સાથે. ગાયત્રી નો મહિમા અપાર છે, તે આ મત્સ્ય લોકની કામધેનુ છે. જગતમાં કોઈ દુઃખ એવું નથી કે જે ગાયત્રી માતાની કૃપાથી દૂર ન થઈ શકે. જગતમાં કોઈ એક વસ્તુ નથી કે જે માતાની કૃપાથી પ્રાપ્ત ન થઈ શકે. આજે ચિત્ર બતાવવામાં આવ્યું છે ગાયત્રી ઉપાસના કરનારોને પ્રેરણા અને મદદ મળી રહેશે. ક્યાં હેતુ માટે માતાનું કયું સ્વરૂપ, ક્યાં વર્ણન, કઈ આકૃતિ, કઈ મુદ્રા, કેવું વાહન, કેવા સ્થાનમાં કેવી રીતે ધ્યાન કરવું, એ બધી માતાનું રહસ્યમય અહીં બતાવવામાં આવ્યું છે. આચાર્ય ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. ગાયત્રી ચિત્રાવલી કૌટુંબિક સુખ શાંતિ. જ્યારે એક કુટુંબના બધા જ માણસો પ્રેમપૂર્વક અને બીજા તરફ સહાનુભૂતિવાળા, એકબીજાની સેવા સહાયતા કરનારા, એકબીજા તરફ યોગ્ય આદર બુદ્ધિવાળા અને ત્યાગ તથા ઉદારતાવાળા હોય છે, ત્યારે ઘરમાં એક પ્રકારની સર્વગ્રીય શાંતિ ફેલાયેલી રહે છે. બધાના સહકાર, ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે, આવક વધે છે અને કરકસરપૂર્વક સમગ્ર વ્યવસ્થાઓ સુંદર રીતે ચાલે છે. જે કુટુંબમાં પરસ્પર પ્રેમ અને એકતા હોય છે, એ કુટુંબમાં વિધિવસાત રહેલી આપતોને મુશ્કેલીઓના દિવસો પણ તેમને આકરા લાગતા નથી, તેમની પ્રતિષ્ઠા વધે છે. આવા કુટુંબો તરફથી આંગળી ચીંધવાનું સાહસ પણ કોઈ કરી શકતું નથી. કોઈ દુશ્મન પેદા થાય તો તેનું આવા સંગઠિત કુટુંબ આગળ કાંઈ ઉપજી શકતું નથી. જે કુટુંબમાં પરસ્પર ઈચ્છા, દ્વેષ, તિરસ્કાર, વિમર્શ્ય તેમજ વિરોધ રહે છે, ત્યાં લડાઈ, ઝઘડા, કલેશ, ચોરી અને નાના મોટાઓનું માનતા નથી. ચોરી અને પોતપોતાના સ્વાર્થની નીતિને જ્યારે બધા વર્તે છે, સોના હિતને, ઘરની વ્યવસ્થાનો ખ્યાલ કોઈ રાખતો નથી હોતો, તે કુટુંબનો જલ્દી જ નાશ થઈ જાય છે. તેવા લોકોની પ્રતિષ્ઠા ધૂળમાંથી ભરી જાય છે. સારી આવક હોવા છતાં પણ એવા કુટુંબનું પૂરું થતું નથી. બહારના લોકો તરફ હસે છે. સ્વાર્થીઓ અને કજિયા દલાલો એવા કુટુંબોમાં ફાટફૂટ પડાવવા હંમેશા પોતાના સ્વાર્થ સાધવાની પેરવીમાં રહે છે. સ્વાર્થ, ઈચ્છા વગેરેને કારણે કુટુંબ જલ્દી વિભક્ત થઈને છૂટું પડી જાય અને ચાવણીના છૂટા પડી ગયેલા પીછા કે તૂટી ગયેલી માળાઓના મળકવાની માફક દફે દફે થઈને એ વિશાળ કુટુંબના બધા સભ્યોને દુર્ગતિને પામે છે. કૌટુંબિક અશાંતિનું મુખ્ય કારણ ઘરમાં માણસની કુબુદ્ધિ છે. અન્ય કારણોનો નિકાલ તો જલ્દી થઈ શકતો હોય છે, પણ કુબુદ્ધિની ડાખણ જેવી જબડી હોય છે કે તેનાથી એકદમ છૂટી શકાતું નથી. આ દુષ્ટ ડાખણ જેની પાછળ પડી હોય છે તેને ક્યાંય શાંતિ નથી લેવા દેતી અને એવા માણસની પાસે રહેનારા તેના સંબંધીઓ પણ ત્રાસી જાય છે. ઘરમાં એક બે પણ બુદ્ધિવાળા માણસો હોય તો બાકીના શાંતિ પ્રિય માણસોને પણ શાંતિથી રહેવા દેતા નથી અને વિના કારણે બધાને દુઃખી થવું પડે છે. ગાયત્રી ઉપાસના કરનારની બુદ્ધિ શુદ્ધ હોય છે. જે ઘરમાં ગાયત્રીની પૂજા, ઉપાસના, યજ્ઞ, સ્વાધ્યાય, જપ, તપ વગેરે થતા રહેતા હોય છે, ત્યાં સ્વાભાવિક રીતે સદબુદ્ધિ નો પ્રકાશ થાય છે અને તે કુટુંબમાંથી નાશકારક તત્વો અને દુર્ગુણો આપમેળે ઓછા થઈ જાય છે. એવા ધાર્મિક કુટુંબોમાં હંમેશા સર્વ પ્રકારની શાંતિ જ પ્રવર્તેલી જણાશે. જય ગુરુદેવ. ગાયત્રી પરિવાર જેતપુર આપનું હાર્દિક સ્વાગત કરે છે.